Students of Standard 12, today we are going to learn about Strike Against War, our unit number 6. Unit number 6 nu naam chhe, Strike Against War. Aaja aapne tena vishe abhyas karishu. Sau pehla, pre-task activity joiye. Pre-task activity ma, aapne Helen Keller vishe mahiti ekthi karvanu chhe. In Standard 10, we have learned a lesson. I love you, teacher. And that lesson was about Helen Keller. Tyare jabe dhoron 10 ma Helen Keller vishe mahiti melveli ke jema Helen Keller che te amuk bimari ne lidhe jyare 7 varsh ni hoy che tyare behri ane andhri thi jay che ane behri hovane lidhe te bolta j sikhi shakti nathi tene bolta avadtu nathi. એટલે આ બેગરી મૂંગી અને આંધળી બાળકી કેવી રીતે ભણે છે અને કેવી રીતે જીવનમાં આગળ પ્રગતિ કરે છે તે આપણને બધાને ખબર છે અને મૂળભૂત તેની પાછળ તેના શિક્ષકનો હાથ છે એટલા માટે જ આપણને 10મા ધોરણમાં એ લેસન હતું આઈ લવ યુ ટીચર તે તેના ટીચરને ખૂબ જ પ્રેમ કરે છે કારણ કે આજે તે જે કંઈ પણ હોય છે તેનું કારણ તેના શિક્ષક હોય છે જો તેના શિક્ષકે ધીરજ ખંતથી હેલનને જ્ઞાન ન આપ્યું હોત તો હેલન ભણી ગણી શકી ન હોત પ્રાઇમરી શિક્ષણથી માંડીને કોલેજના શિક્ષણ સુધી તેના શિક્ષક તેની સાથે રહે છે અને તેની હથેળીમાં મૂવમેન્ટ કરીને તેને શીખવવાથી માંડીને તેને ઉષ્મા દ્વારા વિવિધ અક્ષરોનું ઉચ્ચારણ કરતા પણ શીખવે છે પછી તેની બ્રેઇલી લિપિ જે આંધળા લોકોની લિપિ હોય છે ભાષા તેના દ્વારા હેલનને શિક્ષણ આપે છે અને આ રીતે હેલન ગ્રેજ્યુએટ થાય છે અને હેલનને ત્રણ લેંગ્વેજ આવે છે ઇંગ્લિશ જર્મન અને ફ્રેન્ચ લેંગ્વેજ અને હેલન એટલી સક્ષમ બની જાય છે કે તે સમાજ જીવન જીવવા યોગ્ય બને છે નહીતર તો તે એટલી હિંમત હારી ચૂકી હતી કે તે માનસિક રીતે અસ્થિર થઈ ગઈ બેબાકડી બની ગઈ તેને અંધારું અને પોતે શું છે તેવા અંધકારમય જીવનમાં તેનો ગળકાવ થઈ ગયો હતો ત્યારે તેને જીવનમાં એના શિક્ષક છે એક આશાના દીપકનું કામ કરે છે અને હેલનને એના જીવનમાં એટલી પગભર બનાવે છે કે તે સમાજને સંબોધવા જેટલી સક્ષમ બની જાય છે આજનું આપણું લેસન આ હેલન કેલરના એક સ્પીચ ઉપર છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર વોર એટલે યુદ્ધ અને સ્ટ્રાઇક એટલે વળતાર તે સમયમાં જે વિવિધ યુદ્ધો ચાલતા હોય છે તેના વિરુદ્ધમાં હેલન છે તે પોતાની સ્પીચ આપે છે તેના વિશે આપણે આજે અભ્યાસ કરીશું સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર સ્પીચ બાય હેલન કેલર એટ કેમ્બ્રિજ હોલ ન્યુયોર્ક સિટી જાન્યુઆરી 5, 1916 1916માં કાર્નેગી હોલ ન્યુયોર્ક સિટી તેમાં હેલને એક સ્પીચ આપેલી તે સ્પીચ અહીંયા આપણા લેસન સ્વરૂપે છે અને આ સ્પીચમાં હેલન છે એ સંપૂર્ણ યુદ્ધ વિરુદ્ધ હોય છે કે યુદ્ધથી કેટલા કેટલા નુકસાન થાય છે તેનાથી તે જાણીતી હોય છે ટુ બિગિન વિથ આનાથી હું શરૂ કરું છું કે I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. Pity me, pity એટલે દયા રાખે કે જેઓ મારી ઉપર દયા રાખે છે તેવાને I have a word મારી પાસે શબ્દો છે કેવા માટે અને આ દયા રાખનાર કોણ છે My good friends, મારા સારા મિત્રો, the editors, તે જેમાં લેખક તરીકેનું કામ કરતી હોય છે તેવા તેના સંપાદકો એડિટર્સ એન્ડ અધર્સ બીજા ઘણા લોકો છે સમ પીપલ આર ગ્રીવડ ગ્રીવ એટલે પીડાય છે અમુક લોકો એવી બાબતોથી પીડાય છે બીકોઝ દે ઇમેજાઇન કારણ કે તે એવું ધારીને બેઠા છે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ અનપ્રિન્સિપલ્ડ એટલે અહીં લખેલું છે બિન સૈદ્ધાંતિક હું એવા બિન સૈદ્ધાંતિક લોકોના હાથમાં છું હુ પર્સ્યુએડ મી ટુ અડોપ્ટ
popular causes. Persuaded એટલે ફોર્સ કરો, અમુક બાબતો કરવા દબાણ કરો, દબાણ કરે છે. ટુ અડોપ્ટ, અડોપ્ટ એટલે સ્વીકાર કરો. અનપોપ્યુલર એટલે જે બહુ પ્રખ્યાત નથી, તે કોઝિસ એટલે કારણ. તે લોકો મને જે અનપ્રખ્યાત, બિનપ્રખ્યાત બાબતો છે તે સ્વીકારવા દબાણ કરે છે. એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપાગાન્ડા. માઉથપીસ એટલે કઠપૂતળી જેવું કામ કરવું, બીજા કહે તેવી રીતે કરવું, તેને માઉથપીસ કહેવાય. પ્રોપાગાન્ડા એટલે પ્રચાર. પોતાના પ્રચારમાં તેઓ જે કહે, કઠપૂતળીનું કામ કરવા કહે તેવું મને માને છે. એટલે એવા લોકોને હું સંબોધન કરવાની શરૂઆત કરું છું. નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ. હવે એક વાત એ સમજી લો કે ફોર ઓલ ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. મારે તેવા લોકોની દયા જોતી નથી. એટલે આ બધાની ફ્રેન્ડ્સ, એડિટર્સ, આ પ્રચાર કરનાર લોકો છે, આ લોકો મારી પર દયા ખાશે. કાં તો બેરી મૂકી આંધળી છોકરી છે, બિચારીને જે કરે છે તે કહેવા દો, કહેવું છે તે કહેવા દો નહીં. તો આ બધા મારી ઉપર દયા રાખતા નહીં. આઈ ડોન્ટ વોન્ટ ધેર પીટી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. તેઓની જગ્યાએ હું આવી જ નહીં શકું, હું આવવા ઈચ્છતી જ નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. અને હું શું બોલું છું, શેના વિશે બોલું છું તે હું જાણું છું. My sources of information are as good and reliable as anybody else's. As એટલે બીજા કોઈ, બીજા કોઈના ઇન્ફોર્મેશન સોર્સિસ, ઇન્ફોર્મેશન એટલે માહિતી, સોર્સિસ એટલે માધ્યમો. બીજા કોઈ લોકો જેના દ્વારા, જે માધ્યમો દ્વારા માહિતી એકઠી કરે છે તે માહિતીના માધ્યમો મારી પાસે પણ છે. આઈ માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ, તેના જેટલા જ સારા છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રેલિયા. એટલે આટલા ચાર દેશોમાંથી તે પેપર્સ અને મેગેઝિન લઈ મંગાવે છે અને વાંચે છે. એટલે આ ઉપરથી આપણે કહી શકીએ કે હેલનને ચાર ભાષા આવડતી હશે. ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ. જો અહીંયા લખ્યું છે રીડ હર સેલ્ફ, પોતે જાતે આ ચાર ભાષાના મેગેઝિન્સ અને ન્યૂઝપેપર વાંચે છે. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. એના જેટલા જેટલા આ એડિટર્સ છે જેને એડિટ કરે છે એના કોલમોને, તે બધા જ એડિટર્સ આ બધી જ ભાષા જાણતા એમ નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ લેંગ્વેજ, સેકન્ડ હેન્ડ એટલે બીજી ભાષા તરીકે. ક્વાઇટ અ ફ્યુ, થોડાક એડિટર્સ છે એ જર્મન અને ફ્રેન્ચ ભાષા જાણે છે. નો આઈ વિલ નોટ ડિપ્રિશિએટ ધ એડિટર્સ. ડેપ્રિશિએટ, એપ્રિશિએટનું વિરોધી શબ્દ છે. એપ્રિશિએટ એટલે વખાણ કરવા અને ડેપ્રિશિએટ એટલે નિંદા કરવી. એટલે ના, અહીં હું આ એડિટરની નિંદા નથી કરી રહી. મને બધી ભાષા આવડે છે, મારા એડિટર છે, સંપાદકો છે, એને તો બસ એકાદ બે ભાષા જ આવડે છે. તો એવી રીતે હું તે લોકોની નિંદા નથી કરતી. ધે આર એન ઓવરવર્ક મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. આ એડિટરને ઓવરવર્ક એટલે વધુ પડતું કામ કરનારા લોકો અને મિસઅન્ડરસ્ટુડ કહ્યા છે એટલે કે ગેરસમજૂતીવાળા લોકો છે. લેટ ધેમ રિમેમ્બર, તેઓને યાદ અપાવી દઉં કે ધો છતાંય ધેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગરેટ્સ. તેઓ સિગરેટ ફૂંકે છે પણ એની અંતે જે આગ લાગેલી છે કે નહીં લાગેલી એમનું ધુમાડા એ તો હું જોઈ શકતી નથી. નીધર કેન ધે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. ઇન ધ ડાર્ક, અંધારામાં. નીડલ એટલે સોય અને થ્રેડ એટલે દોરો. અંધારામાં તેઓએ ક્યાં સોય પોરવી શકે છે? કે આ એડિટર્સ લોકો સિગરેટ ફૂંકે છે એ તો હું જોઈ નથી શકતી, હું આંધળી છું, પણ તે લોકો પણ અંધારામાં સોય પોરવી શકતા નથી. ઓલ આઈ આસ્ક
gentleman? Yes, a gentleman. So, હું ફક્ત એટલું જ પૂછું છું. Is a fair field and no fair. Fair field એટલે બહુ તમે fair બાબત રાખવા, તરફેણ વાળી બાબત ન રાખવા. And no favor, favor એટલે તરફેણ કરવું. I have entered the fight against preparedness. હું કેવી લડતમાં પ્રવેશી ચૂકી છું કે સજ્જતાવાળી, સજ્જતાવાળી લડતમાં, પ્રિપેરડનેસ એટલે કે સજ્જતા વિરુદ્ધની લડતમાં હું પ્રવેશી ચૂકી છું. એન્ડ અગેન્સ્ટ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. ઇકોનોમિક એટલે આર્થિક સિસ્ટમ એટલે પદ્ધતિ. આ જે આર્થિક પદ્ધતિ અત્યારે છે એ પદ્ધતિની વિરુદ્ધમાં હું અત્યારે લડી રહી છું કે આવા આર્થિક સ્થિતિમાં આપણે જીવીએ છીએ. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ. અને આ અંત આવે ત્યાં સુધીની લડત છે. આ લડત જ એવી છે કે અંત સુધી રહેશે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. ક્વાર્ટર એટલે વિભાગ. આમાં ભાગલા પડવા જોઈએ નહીં. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. આ પદ્ધતિની બધી જ મશીનરી અત્યારે સેટ ઇન મોશન એટલે કામે લાગી જવું, કામે લાગી ગઈ છે. અબોવ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ. કમ્પ્લેન્ટ એટલે ફરિયાદો, ડીન એટલે હેડ, વડા. આજે વિરોધ કરનાર વડા છે. ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. કે ઓથોરિટી સત્તાધિકારીઓનો અવાજ સાંભળે છે. ફ્રેન્ડ્સ ઇટ સેઝ. આ સત્તાધિકારીઓ શું કહે છે? મિત્રો, ફેલો વર્કમેન એટલે મારા અનુયાયી કર્મચારીઓ, પેટ્રિયોટ્સ એટલે લડવૈયાઓ, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર. તમારો દેશ ડેન્જર એટલે ભયમાં છે. દેર આર ફો ઓન ઓલ સાઇડ્સ. ફો એટલે એનેમી, દુશ્મન. બધી બાજુએથી દુશ્મનોએ તમને ઘેરી લીધા છે. ઓન ઓલ સાઇડ ઓફ અસ દેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ. આપણા દુશ્મનોને આપણી વચ્ચે એવું કંઈ નથી. એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. આ બે દરિયા, ઓશન, વિશાળ મહાસાગર વચ્ચે આવે છે. ફક્ત કયા કયા? પેસિફિક અને એટલાન્ટિક. આના ઉપરથી તમને ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. લુક એટ વોટ હેઝ હેપન્ડ ટુ બેલ્જિયમ. પછી બેલ્જિયમનું ઉદાહરણ આપે છે કે બેલ્જિયમ સાથે શું થયું. વિચારો. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. ફેટ એટલે ભાગ્ય, ભાગ્ય. સર્બિયા દેશનું ભાગ્યને ધ્યાનમાં લો. ત્યાં શું થઈ રહ્યું છે? વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન અવર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. આ સત્તાધિકારીઓ છે ને એ વર્કરને મિસગાઈડ કરે છે. કે આ બેલ્જિયમ અને સર્બિયાનું ઉદાહરણ આપે છે કે જુઓ એના સામે. અને આવા સમયે વિલ યુ મર્મર, મર્મર એટલે ગણગણાટ કરો, ગપશપ કરો. સેના વિશે ગણગણાટ કરો છો? લો વેજીસ. વેજીસ એટલે વેતન. ઓછા વેતન વિશે વાતચીત કરીને અમારો વિરોધ કરો છો. અત્યારે તમારી લિબર્ટી એટલે સ્વતંત્રતા ભયમાં છે. તમારો દેશ ભયમાં છે એટલે દેશ ઉપર વિદેશના લોકો આક્રમણ કરવા તૈયાર છે. ત્યારે આપણે શું અંદરો અંદર ઝઘડીશું? વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યોર. એન્ડ્યોર એટલે સહન કરવું. અને મિઝરીઝ એટલે ગરીબી, ગરીબ પરિસ્થિતિ. કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ ઓફ ધ ઇસ્ટ રિવર. ઇસ્ટ એટલે પૂર્વની નદી તરફથી સેલ તરીને જર્મન આર્મી આપણી તરફ આવી રહી છે. અને ત્યારે તે સમયે તમારી હ્યુમિલિએશન, જે અપમાન થશે, જે ગરીબી તમે ભોગવશો, તેને અત્યારે યાદ કરો છો. ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ. ક્વાઇટ એટલે બંધ કરો, ચૂપ થઈ જાઓ. તમારો આ ગ્રમ્બલિંગ, અંદર અંદરનો બબડાટ છે, તે બંધ કરો. ગેટ બિઝી, કામમાં લાગી જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ. ડિફેન્ડ એટલે તરફેણ. તમારી તરફ જે આગ લાગી છે તેને અટકાવો. એન્ડ યોર ફ્લેગ, તમારો ફ્લેગ, રાષ્ટ્રધ્વજ બળી રહ્યું છે, તેને ઠારો. ગેટ એન આર્મી, એક તમે પોતે જ એક સૈનિકોનું દળ બની જાઓ. ગેટ એ નેવી, નૌકાદળ બની જાઓ.
Be ready to meet the invaders like the loyal-hearted freemen you are. Invaders એટલે ઘૂસણખોરો જે આપણા દેશમાં આક્રમણ કરી રહ્યા છે ઘૂસણખોરો. Be ready to meet તેને મળવા તેની સામે લડવા માટે તૈયાર થઈ જાઓ. જાણે કે એક લોયલ લોયલ એટલે પ્રામાણિક હૃદયવાળા મુક્ત માણસ હોય અને દેશ માટે લડવા ઈચ્છતા હોય. આવી રીતે હેલન છે એ મજૂરોની સાઈડમાં હોય છે કે જેને તેના સત્તાધિકારીઓ ફોસ લાવે છે કે દેશભયમાં છે અને તમે અત્યારે ઓછા વેતન માટે લડી રહ્યા છો. ત્યારે હેલન છે તે લોકો મજૂરોની સાઈડમાં હોય છે. આવી રીતે આજના વિડીયોમાં મેં તમને હેલન કેલર અને તેના જે યુદ્ધના વિરુદ્ધના વાક્યો છે તે સમજાવ્યા અને આ જે હાર્ડ વર્ડ્સ બોર્ડ ઉપર લખેલા છે તે તમે નોંધ કરી લેજો. એક્ઝામ માટે અહીં લેસન વાંચવું ખૂબ જ જરૂરી છે એટલે વધુ એકવાર મેઇન ટેક્સ્ટ જે છે તે વાંચી જજો. આશા રાખો કે તમને આ લેક્ચરમાં બધું સમજાઈ ગયું હશે. થેન્ક યુ ફોર વોચિંગ.